જામનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવતી વેલનાથ સોસાયટીના પરેશાન નાગરિકોએ આગામી ચૂંટણી પૂર્વે જ સ્થાનિક નગરસેવકો અને પાર્ટીઓની ચિંતામાં વધારો કર્યો છે પોતાના વિસ્તારની સમસ્યાઓથી સમસ્યા એની એ જ રહેતા રાજકીય પાર્ટીઓને સોસાયટીમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે આમ તો હાલ ચોમાસામાં જામનગર શહેરના તમામ રસ્તાઓ ખાડામાં તબદીલ થઈ જતા સમગ્ર શહેર ખાડાનગર સમાન બની ગયું છે ત્યારે શહેરના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર અગિયારમાં આવેલ વેલનાથ સોસાયટીવાસીઓ વિશેષ સમસ્યાઓથી ત્રાસી ગયા છે રાજકીય પાર્ટીઓ અને સ્થાનિક નગરસેવકોને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં થતાં આખરે લતાવાસીઓ દ્વારા નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં રહેતા નાગરિકોએ બોર્ડ મારી વિરોધ કર્યો છે બેનરોમાં તેમણે જણાવ્યું છે કે વેલના સોસાયટી વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષોએ પગ મૂકવો નહીં અને મત માંગવા માટે આવવો પણ નહીં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર અગિયાર હાપા વેલના સોસાયટીના તમામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ ગટર સ્ટ્રીટલાઇટ વરસાદી પાણીના નિકાલ સફાઈ પીવાના પાણીના અભિયાન આરોગ્ય આ તમામ બાબતે સોસાયટીના રહેવાસીઓને પારાવાર તકલીફ છે પણ કોઈ પણ ચૂંટાયેલા નગરસેવક કે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કંઈ જ કામગીરી કરવામાં આવતી નથી આ પ્રકારના લાગેલા બેનરને લઈ રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ બાબત એક પર પાર્ટી કે સ્થાનિક નગરસેવકને પોસાય તેમ નથી હાલ બંને પાર્ટીઓ દ્વારા નાગરિકોને સમજાવવાના પ્રયાસો શરૂ કરાયા હોય તેમ જાણવા મળી રહ્યું છે કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતીયા લાઈવ ગુજરાત ન્યૂઝ જામનગર